લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 182 ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ છે કે પીએમ મોદી વારાણસીથી લડશે, જ્યારે અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી લડશે. આપણી સાથે સ્થાનિક ભાજપના નેતાઓ છે, આપણે તેમની સાથે વાત કરીએ અને જાણીએ કે ખરેખર અમિત શાહની ગુજરાતમાં એન્ટ્રીથી તેઓ કેટલા બુસ્ટઅપ થવાના છે. શું કહેશો, નરેન્દ્ર મોદી વડોદરાથી લડવાના હતા પરંતુ હવે તેમણે વારાણસીની જાહેરાત કરી છે, શું લાગી રહ્યું છે? તો અપેક્ષા હતી અને અપેક્ષા પૂરી નથી થઈ? ના, બિલકુલ નહીં. ભારતીય જનતા પાર્ટીએ સંસ્કારો પ્રેરિત પાર્ટી છે અને અમારા સંગઠનમાં જે પણ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવે, કાર્યકર્તાઓ એને સહર્ષ વધાવે છે અને એ વિચારધારા રાષ્ટ્રવાદની વિચારધારાને સમર્થન આપતા વ્યક્તિ વિશેષને કોઈ દિવસ સમર્થન આપવામાં આવતું નથી. બીજી વાત કે ગુજરાતના કાર્યકર્તાઓને જોશ અને ઉત્સાહ તો જળવાઈ જ રહ્યો છે. જે રીતે અમિત શાહજી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષને ગાંધીનગરથી એ લડવાના છે ચૂંટણી, તો અવશ્ય કહીશ કે ગુજરાતના કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે. પાયાના કાર્યકર્તા સુધીની સાર સંભાળ લેનાર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ, જેમને પોતાની રાજકીય સૂઝબૂઝથી ભારતીય જનતા પાર્ટીને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવામાં એમનો સિંહ ફાળો છે, એવા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગાંધીનગરથી લડી રહ્યા છે, ગુજરાતના કાર્યકર્તાઓમાં એક અનેરો જોશ અને ઉત્સાહ છે. અવશ્ય 26-26 ગુજરાતની સીટ અમે લઈને આવીશું. બિલકુલ, 26 જીત સીટ જીતવાનો વિશ્વાસ વ્યક્ત થઈ રહ્યો છે, પરંતુ શું કહેશો, જે પ્રકારે અમિત શાહે લોકસભામાં એન્ટ્રી મેળવવા માટે ગાંધીનગરનો રસ્તો પસંદ કર્યો છે, ગુજરાતનો રસ્તો પસંદ કર્યો છે, કેટલી તમારા માટે પોઝિટિવ બાબત છે? પોઝિટિવ એટલા માટે કે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અહીંયાથી કેબિનેટ કક્ષાના મંત્રી રહી છે, ગુજરાતને એમને બહોળો અનુભવ છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાના કારણે તેમના નેતૃત્વમાં ઘણી જગ્યાએ સરકાર પણ બનાવી છે અને તેમનો એ અનુભવ જ અમાર ગુજરાત માટે ખૂબ ઉત્સાહ અનેરો આવ્યો છે. 26-26 બેઠકો અમે ચોક્કસ જીતીશું. બિલકુલ રાજુભાઈ, તમને પાસેથી જાણવા માગીશ છું, કારણ કે જે રીતના આખો માહોલ હતો, વાત એવી હતી કે વડોદરાથી પીએમ મોદી ઉમેદવારી કરશે 2014 જેમ, પરંતુ તેમના નામની જાહેરાત વારાણસીથી થઈ રહી છે. શું કાર્યકરોનું થોડું આમ એવો લાગણી હતી કે વડોદરાથી લડે, એ લાગણી સંતોષાઈ નથી એવું લાગી રહ્યું? આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની વાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રી આજે વિશ્વકક્ષાના નેતા થઈ ગયા છે. એક જ્યાંથી પણ લડે પણ સમગ્ર ભારતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગૌરવ અનુભવે છે. એટલે વડોદરાના કાર્યકર્તા એવું નહીં વિચારે કે પીએમ સાહેબ અહીંથી નહીં ને વારાણસીથી કેમ લડે છે. મોદી સાહેબ જ્યાંથી પણ ભારત દેશમાં લડે તો બધા જ ગૌરવ અનુભવશે. બિલકુલ, કેટલા તૈયાર છો અમિત શાહ ગુજરાતથી લડી રહ્યા છે, કાર્યકર તરીકે શું કહેશો? કાર્યકર તરીકે એટલું જ કહીશ કે હવે દેશના લોકો ચોકીદાર બની ગયા છે. અમિત શાહ નહીં, પૂરા દેશમાં વડાપ્રધાન મોદીની ફરીથી લહેર આવવાની છે અને આ વખત તો સુનામી જરૂરથી આવશે. બિલકુલ, સુનામી આવવાની વાત કરી રહ્યા છે, શું લાગી રહ્યું છે કે જે પ્રકારે અમિત શાહે ગાંધીનગરનો જે સીટ બેઠક પસંદ કરી છે, મોદી સાહેબે વારાણસીની બેઠક પસંદ કરી છે, વડોદરા બેઠક ઉપર તમને શું લાગી રહ્યું છે કે સ્થાનિક નેતા હશે કે પછી કોઈ સ્કાયલેબ આવશે, શું લાગી રહ્યું છે? એ તો પાર્ટી નક્કી કરશે અને ગમે તે ઉમેદવાર હશે, લોકલ હશે કે પછી પાર્ટીનું કોઈ મોટું નેતૃત્વ આવશે, કાર્યકર્તાને કોઈ ફરક પડતો નથી. અને નરેન્દ્રભાઈ મોદી એક એવી વ્યક્તિ છે, એ આ ગુજરાતના પનોતા પુત્ર છે અને આજે ગુજરાત આખા દેશનું પ્રતિનિધિત્વ કરતું હોય એ બહુ મોટી ગૌરવની વાત છે. પીએમ મોદી અહીંથી લડ્યા હોત તો કદાચ સિનારિયો અલગ હોત. હા, એ લાગણી કંઈક અલગ હોત, કાર્યકર્તાનો જોશ અને બધી જ લાગણીથી લઈને બધું જ. પણ જે પણ લશે અહીંના પણ લોકલ નેતૃત્વ પણ સક્ષમ છે, જે કોઈને આપશે બધા કાર્યકર્તા ખંતથી મહેનત કરવાના છે. બિલકુલ, તો આ હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વડોદરાના, જેવુંનું સ્પષ્ટ માનવું છે કે ભલે પીએમ મોદી વડોદરાથી ના લડે, વારાણસીથી લડે અને ગાંધીનગરમાં અમિત શાહની હાજરી ચોક્કસથી સૂચક તેઓ માની રહ્યા છે અને તમામ કાર્યકરો કોઈ પણ ઉમેદવાર હોય તેઓને જીતાડવા માટે મક્કમ છે. કેમેરામેન નિકિત સુની સાથે અમિત પટેલ, TV9 વડોદરા.